थ्रिल ब्लेजर्स द्वारा ऑर्गेनाइज करायेला हेकिंग एक्सपीडिशन में सूरत शहर अने जिल्लाना युवानोए हिमालयनी 14,100 फूटनी ऊंचाई सर करी। वीरेंद्र सिंह राजपूत अने पारस सोलंकी के जेमणे ट्रेकिंग में एक पछी एक सिद्धिओ हासिल करी छे। 14,100 फूटनी ऊंचाईए आवेला हिमाचल में बिगुल एकनी ऊंचाई सर करी छे। थ्रिल ब्लेजर द्वारा ऑर्गेनाइज करायेला एक्सपीडिशन में તેઓ આ ઊંચાઈ સર કરનાર 2022માં પ્રથમ ક્રમે આવ્યા છે। આ ઉપરાંત હિમાચલ મનાલીમાં આવેલ સૌથી અઘરા એવા બિયાસકુન ટ્રેક દૈવત પંડ્યા, કપિલ વીરપરા, મોહિત અગ્રવાલ, વિરલ અક્ષય અને ઋષિ એમ 6 જણની ટીમ દ્વારા 2022ની શરૂઆતમાં સૌથી પહેલા પહોંચ્યા હતા। નમસ્કાર, હું વીરેન્દ્રસિંહ રાજપૂત। આજે મને આપને જણાવતા બહુ ખુશી થાય છે કે હિમાચલ પ્રદેશની અંદર આવેલા ટફેસ્ટ ટ્રેકમાંથી એક ટ્રેક બ્રિગુલેક ટ્રેક કે જેની હાઇટ 14,100 ફૂટની છે, થ્રિલ બેજર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ એક્સપીડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। તે અમે સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે અને 2022ની અંદર પ્રથમ સબમિટ કરવાવાળા અમે પ્રથમ વ્યક્તિ બન્યા છે। હું અને મારા સાથી મિત્ર પોરસ સોલંકી સાથે અમે આ ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે। અને જ્યાં સુધી વાત રહે ટ્રેકની, તો 14 કિલોમીટરનો આ ટ્રેક આખા ઘણા જંગલની વચ્ચેથી પ્રસાર થાય છે અને એક દિવસ બેઝ કેમ્પ પર પહોંચ્યા પછી અર્લી મોર્નિંગ 6:30 વાગે અમે બીજો ટ્રેક સ્ટાર્ટ કર્યું અને એ ટ્રેક આખો સ્નો ટ્રેક હતો। સ્નો ટ્રેક એટલે કે અડધો માણસ આખો બરફની અંદર જતો રહી એવી કન્ડિશનમાં અમે ટ્રેક પૂર્ણ કર્યું છે અને લાસ્ટમાં તો સ્નોફોલ અને હેવી રેનફોલ પર હતો, તો પણ અમે હાર નહીં માન્યા અને 2022નું પ્રથમ સબમિટ અમે પૂર્ણ કર્યું છે। અને વાત થઈ રાતના સ્ટેની, તો ડીપ ફોરેસ્ટની અંદર અમે રહ્યા છીએ અને જ્યારે ખાવાનું બનાવવાની વાત હોય તો ઝરણા અને નદીઓના પાણીથી અમે ખાવાનું બનાવીએ છીએ। 6:30-7 વાગ્યાની આસપાસ ડિનર કરીને અમારે ટેન્ટની અંદર સૂઈ જવું પડે છે, બીકોઝ અહીંયા જંગલી પ્રાણીઓનો ભય રહે છે, તો રાતના અમે બહાર નીકળી શકતા નથી। બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।